हाँ दादा चालू थी गयो। सीताराम दादा, केम रह्यो तमारो निमा शक्ति साथेनो अनुभव? तो સારામાં સારું છે, આજે 22 તારીખ થઈ છે, એક મહિનો કપાસમાં મેં નિમા શક્તિ ચડાવેલું છે। અને જે જૂની પહેલા ચડાવી હતી આ બાજુ કે બીજી બાજુ? આ બાજુ આગળ બાજુ છે, 24 મોળ છે। અચ્છા, 27 નવે ચડાવેલું, 27 નવે ચડાવ્યું, આના 22 10। અચ્છા, તો 22 10 એ ચડાવ્યું, એમાં રિઝલ્ટ આવ્યું? હા, જો મારી પાછળ જો રિઝલ્ટ જોવો તમારે જોવું હોય તો। અને ગુલાબી આવી ખરી? આવી, પણ 10% જેવી, 10% જેવી આવી, ઘણી પણ મરી ગઈ। હવે હતી તો ખરી, પણ આ ચડાવ્યા પછી ઘણી અંદર મરેલી દેખાય છે। અચ્છા, અને તમારા વિસ્તારમાં શું રિઝલ્ટ છે? ખરાબ રિઝલ્ટ છે ગુલાબી, ગુલાબીનો। અચ્છા, શું થાય છે ત્યાં અહીંયા વિસ્તારમાં, આપણા વિસ્તારમાં શું રિઝલ્ટ આવે છે? રિઝલ્ટ એટલે ગુલાબી ઈલનું વધારે રિઝલ્ટ છે, ગુલાબી રિઝલ્ટ। અચ્છા, અને ઉતારો કઈ ફરક પડ્યો એ લોકોને? એ લોકોને નહીં પડે, જે ગુલાબી ઈલ આવી છે એમાં તો સડો બહુ છે, એટલે માલ ભેગો ન થાય, ક્વોલિટી બગાડી। અચ્છા, આ ભાઈ મારો ભાગ્યો છે, 5 વર્ષ થા આ ભાઈ ઉભાઈ, અચ્છા 5મું વર્ષ છે, 5 વર્ષ હું ભાગ્યો છું। ઓકે, અને છે મજૂર માણસો થી પકડો ભાઈ, કેટલા કે ગમે ઠેકાણે વીણવા જાય છે, અમને એની અંદર બહુ ખડો લાગે છે, અત્યારે જીવતી ઈલ ને બધું દેખાય છે, કેમ કે અમે મજૂર માણસ છીએ, અલગ અલગ જગ્યાએ હું વીણવા જાઉં છું, એટલે મને બધે નથી જ્યાં ચડાવીને એ બધાને ખરાબ ડિસ્ટ્રિક્ટ આવી ગઈ છે। કઈ કઈ જગ્યાએ, કઈ કઈ જગ્યાએ જઈ આવ્યા તમે? અત્યારે બધે હું પડકે એક તો હાળાનો જ ભાગ છે, એક મારા ભાઈના શાળાનો ભાગ ન્યાજ વીણવા ગયા હતા, બે ન્યાજ વીણવા જાઉં છું, હજી 3 દિવસ પહેલા હું વીણવા ગયો તો તે પહેલા હું આ વીણવા ગયો તો, એટલે એમાં ઈળું નેવો દેખાય છે અમારે, નહીં નહીં તો 80% ફાયદો છે દવા ચડાવીને અંદર, કેમકે આ વીણવી એટલે ખબર પડે, ઈળું પહેલાં હતી પણ જ્યાં પોલીસ દવા ચડાવીને પછી ઈળુંનો ફરક અમને ઘણો દેખાય છે, 70% દેખાય છે ને। કપાસની ક્વોલિટીમાં કંઈ ફરક પડ્યો? હા, ફરક તો છે જ ને, જે અમે બીજેપીની 50% ફરક, વીમા શક્તિ ચડાવેલી અને નહીં ચડાવેલી એમાં બેમાં 50-50% હાલમાં। અચ્છા, બતાય છે આમાં કપાસમાં 3 વખત વીણો છે અને અત્યારે હાલમાં 15 મણિયો વીઘો મારી પાસે કપાસ પડ્યો છે, અને હજી 15-20 મણ વીઘા પહોંચી જશે, એટલે 30-35 મણ તો વીઘો તો ખરો। ગુલાબી આવ્યા છતાંય, ગુલાબી તો નાબૂદ થઈ ગઈ, ગુલાબી તો આવી છે એટલે કોઈક પેશી ખરાબ નીકળે છે, હું વીણતો વિડીયો લ્યો તમને બરોબર, અમુક ઓલો હોય ને એમાં અમુકમાં જ છે, નકર છે જ નહીં, જો આ છે આ દવા સડાવી પછી એટલો ફેર છે અમારો, સરસ છે મજાનો છે। અને આજુબાજુમાં તમારે ક્વોલિટી કેવી આવી છે કપાસની, જે વીણ્યો તો સારી, અને બાજુના ખેતરોમાં કે બાજુના પરામાં તો બહુ મુશ્કેલી છે, 50% સડો મારા ભાઈને વાડીમાં જ છે, અસણી વાડી મારા ભાઈની વાડી છે, હજી એમ કે છે કે તમારી દવા મારા ખેતરમાં થોડી થોડી આવી લાગે છે એમ બતાવે છે, એનો ફાયદો ત્યાં થયો પણ જોવે એટલો નહીં થયો, તમે જો મારો માલ જોવો તો આ ક્વોલિટીમાં 50% ફરક છે, એમાં છે એમાં છે તેવું છે, હર વર્ષે આવો કપાસ આવે છે? નહીં નહીં, પોગઈસલ નહોતો અમારો, ખોટું નહીં, જો મારો ભાગ્ય મારી આમો છે, કેમ કે આ જો અમારી પાસે બીજે વીણવા જઈ ને એ ક્વોલિટી તમારા કપાસમાં છે જ નહીં, અમારે ક્વોલિટી સારી છે, એટલે એમ એમ કહી કે દવા સારી જ છે, કેમ કે બીજે વીણવા જઈને હળી ગયેલો છે, એટલે એવી અમારે સોળવાની અંદર હળી ગયેલો અત્યારે દેખાતું નથી, એમ તમને બતાવી કેમ એક તમારામાં છે જ નહીં, એટલે ન બતાવી જોવા કઈ છે ને, જેને જોવું હોય ને બરાબર, હા એ તો તમારે હવે ઉતારો કર ઉતારવાનો છે, કાળો છે પછી હું કપાસ વીણવાનો શરૂ કરું છું, તમને જોવાની મજા અત્યારે આવશે, 2 દિવસમાં આવી જાઓ, જેને આવવું ને આવું કેટલા ઉતર્યા હશે બીજા બધાના, વીઘે 10 મણ 8 મણ 5 મણ ના વીઘાઈ છે, આપણે 15 લીધો વજન કરી નાખેલો છે, ને આગળ ફરક પડશે, આગળ પડશે, આગળ તમે ક્યાર સુધી કપાસ ચલાવવાનું વિચારો છો? કેમ
ક્યાર સુધી ઉભો રહેશે કપાસ? કપાસ અમારે માનો કે જાન્યુઆરી એટલે લગભગ 2-3 મહિના ઉભો રહેશે. 2-3 મહિના? 3 મહિના પાકો. એટલે 35 મણ સુધી? 5 મણ હવે 5 મહિના નો કપાસ થયો છે. અચ્છા, 3 મહિના તો એટલે તમારો 30 મણ તો ઓછામાં પણ વધે તમારે ભાઈ 30 મણ થી ઓછો આવે કેમ કે અમારે યુરિયા તો અમારે કંટ્રોલ થઈ ગયું. અને તમારે સુકાતો જાય છે બીજે બધે કપાસના ઝાડ વગેરે? કોઈ બતાવે ઈનામ દેવું, 1 છોડ કિલો પડ્યો લોક સુકાઈ ગયો બતાવે તો આપણે આખા આખા ખેતરમાં ટોમર લે ફીડમાં. કેમ કે આમાં તો શેઠ એવું છે કે તમે જે પીઓ છો એ દવા અમે એની અંદર અડધી નાખી તો એની અંદર રિઝલ્ટ ન મળે. તમારે દવા તમે કીધું હોય કે એટલી જોઈ તો એટલી સડાવ તો જ રિઝલ્ટ મળે. પછી તમને શું છે, તમને ઠપકો મળે બરાબર છે. કેમ કે એ લોકો અડધી જ દવા સડાવી છે એની અંદર રિઝલ્ટ ન મળે. તમે પૂરેપૂરો કોર્સ કરી શકો તો જ તમને રિઝલ્ટ મળે. પરફેક્ટ. 70 વીઘામાં 70 વીઘા એટલે 7 એકર થાય બરાબર. 7 કિલો ચડાવી દેશે. આ થઈ ફાયદાની વાત. હવે શ્વાસની વાત કરીએ તો શ્વાસનો શું શું તમને લાભ થયો કે આ નાખ્યા પછી? શ્વાસ એટલે સ્વાસ્થ્ય ના, શરીર માટે. શરીર માટે? શરીર માં હું અંદર ગયા નથી, હું અમને હું ગેરફાયદો થાય ગયા પછી ગયા નથી. અને જે પહેલા ચડાવતા હતા તમે પેસ્ટિસાઇડ વગેરે, એમાંથી કઈ ગેરફાયદો થતો તો તમારા ભાગ્ય ને પૂછો. અમે એવું છે પહેલા દવા જે અમે છાંટતા ને એની અંદર સાયફર દવા આવતી એ છાંટું ને એટલે 3 દિવસ હું હોય ન હતું કે નો કામ કરી શકું. તડકે હું જરી કઈ જઈ શકતો હતો કેમ કે આ સાંભળીનો બધે ઓલે મકોડા કીડી કેમ સટકા પડે એવી રીતે ફરતા હતા. એટલે હું તો દાદાને કહેતો જ તે, પણ એ છતાં અમે રિઝલ્ટ લેવા હાટું એ દવા છાંટતા હતા. પણ તો એ દવા છાંટી અમને 1 રિઝલ્ટ ન મળ્યું, પણ તમારી જે દવા આવી એમ અમને 80% રિઝલ્ટ મળી. થ્રીપ્સ દેખાય છે તમને? નહીં, અત્યારે નથી. થ્રીપ્સ નથી દેખાતા? સફેદ માખી? નહીં, કોઈ વસ્તુ નહીં. સફેદ માખી પણ નથી? કોઈ રોગ જ નથી અમારે. અમે ગણવીને તો કોઈ રોગ જ નથી. અને અમે 12 વીણમાં જઈ છે ને પુષ્કળ રોગ છે. અને 1 મહિનો અને એ લોકો કેમિકલ પેસ્ટિસાઇડ નાખે છે? હા, એને નાખી છે. કેમિકલ પેસ્ટિસાઇડ નાખ્યા છતાંય એ લોકોમાં રોગ પણ છે ને કપાસ પણ ફેલ છે? હા, કપાસ ફેલ. અને તમે અહીંયા નિમાશક્તિ નાખ્યા પછી સ્પ્રે કર્યો? પેસ્ટિસાઇડનો સ્પ્રે નથી કર્યો? અચ્છા, તો તમારે શું ધ્યાન રાખવું પડ્યું બીજું કઈ? નિમાશક્તિ નાખ્યા પછી તમારે જવું પડ્યું, જોવું પડ્યું અંદર? કોઈ અંદર ગયા નથી? બરાબર છે, સરસ. તો તમારી મહેનત બચી ગઈ, અંદર જવાની તમારી ચિંતા ઓછી થઈ ગઈ, તમને ફાયદો પણ થયો આના કારણે. ફાયદો એટલે છે કે એવું પૂરેપૂરો હું તમને કહું 100%, કેમ કે અમારા શરીરની અંદર એ દવા નુકસાન જ કરતી હતી. કેમ કે 3 દિવસ એમ હોય નહોતે નથી, 2 કામ કરી શકતો તડકે હું રહી નહોતો. અત્યારે આ દવા આવીને એટલે અમને તો 100% કહી. તો આવતા વર્ષે તમારા જે બીજા બધા ખેતરમાં તમે જતા હોય ભાગીદારી કરતા હો તેને કહેવાના તમે આની માટે? હા, પૂરેપૂરો. અમને શાળા છે સાહેબ, અમારા શાળા ને એને છે, એને નથી સડાવી કે લોને ઉમર હાળા કપાસ નો વાત આવતું. એ શેઠને મેં બોલાવ્યા છે પણ એ લોકો અમુક ધ્યાન લઈ જતા. આમાં શું છે, પૂરેપૂરી માંગ ઓલી હોય ને તો જ એ થાય. પછી તમે હરકી ન સડાવો તો તમારે ઓલો કરે કે ભાઈ આ દવા સારી દવા નું. 6 મહિના સુધી ક્યાં ને જવું છે વાડે ખેતરમાં? 1 કિલો ચડાવી દો પાવણી સમયમાં, પછી આને ક્યાં જાય અંદર? જવાની તો જરૂર નથી, દવા તો કોઈ પંપ તો લીધો નથી. અને આમાં સાહેબ 1 મહિનો થયો 22 તારીખે, અમે આ ભાઈને પૂછજો ભાગ્યને કે પંપ લીધું છાંટવા ગયો. અને આગળ 1 મહિનો થી પહેલાં 2 મહિનાની છે એમાં પેસ્ટિસાઇડ કોઈ છાંટી દીધું. બીજું આપણે બીજું એમ તમને પૂછવું હતું કે તમે આ કપાસ જે હોય એને જ્યારે કાપો ત્યારે ઢોરને ખવડાવો ખરા? હા, ઢોરને એટલે આ કપાસમાંથી જે કપાસ દાણા નીકળે એનો ખોળ બનાવીને ખવડાવીએ. અચ્છા, ઓકે. તો એમાં તમે અગર પેસ્ટિસાઇડના સ્પ્રે ન કરતા હો તો ફાયદો થાય? તો ફાયદો ચોખ્ખો છે ને, ઝેર ખવડાવવું કરતા 700 નું ખવડાવ વારું ને, એટલે બધી રીતે પશુઓ માટે ફાયદો થાય, આપણા સ્વાસ્થ્ય માટે. લખી નાખવાનું કે આ જગ્યાએ વાડી છે, આ વ્યક્તિ ને વાડી છે. તમારે 5 કે 10 ખેડૂતો ગમે આવીને જોવો મેકલવાનો. અને બીજી ફરકે વાડી જે નથી ચડાવી એની વાડીમાં મેકલવા, એટલે ખેડૂતો ને અનુભવ પડે કે કેમ સારું છે કે કેમ નથી સારું. સરસ સરસ, થેન્ક યુ તમારો સમય આપવા માટે. થેન્ક યુ. અમારા ખેડૂત નું સારું થતું તમે તો એટલે કયો રાત્રે કે તો રાત્રે ટાઈમ દેવા તૈયાર છે ભાઈ ખેડૂત માટે. હો, અમારે કઈ દવા લેવા અમારામાં કઈ એજન્સી નથી લીધી, કઈ ખોટું નથી બોલવું અમારે. અને છે ને શોખ હોય ચડાવજો ભાઈ બરોબર. સરસ સરસ, થેન્ક યુ વેરી મચ. આભાર આભાર.